વેરિયસ ટાઈપ ઓફ બોલ્ટ હેડ્સ સ્ટાઇલ્સ. તો અલગ અલગ પ્રકારના બોલ્ટ છે એના કયા પ્રકારના હેડ્સ આવતા હોય, એની સ્ટાઇલ કયા પ્રકારની હોય છે, એપ્લિકેશન પ્રમાણે એના હેડ્સ હોય છે. વન બાય વન જોઈએ તો ફ્લેટ હેડ બોલ્ટ છે, લેફ્ટ હેન્ડ સાઈડ એની ફિગર છે. સેકન્ડ છે ઓવલ હેડ બોલ્ટ છે. અહીંયા જો એમાં બી છે કાઉન્ટર સિંક હેડ વિથ ધ ફ્લેટ ટોપ. તો આ જે ઓપ્શન છે એ ફ્લેટ ટોપ છે અને કાઉન્ટર સિંક છે. અહીંયા તમે જોઈ શકો છો આ ફોર પાર્ટ સ્ક્રૂ છે, ફોર પાર્ટ એટલે ચાર એના પાર્ટ્સ છે. અહીંયા તમે જોશો અહીંયા છે બરાબર ટુ પાર્ટ, એનું જોઈએ વન બાય વન. થર્ડ છે પાન હેડ બોલ્ટ, તો એનો શેપ આ પ્રકારે થશે. ટ્રસ હેડ બોલ્ટ અને એક્સ્ટ્રા વાઇડ હેડ વિથ અ રાઉન્ડેડ ટોપ, તેનો જે ઉપરનો પોર્શન છે એ એક્સ્ટ્રા વાઇડ છે અને રાઉન્ડેડ ટોપ છે. નેક્સ્ટ ઇઝ રાઉન્ડ હેડ બોલ્ટ ડોમ હેડ, એટલે કે આનો શેપ છે ડોમ પ્રકારનો છે. ડોમ એટલે એક પ્રકારનું તંબુ જેવી રચના, બરાબર. નેક્સ્ટ છે હેગ્સ હેડ બોલ્ટ, હેગ્સ એટલે કે છ એના શેપ છે અને એનો હેડ છે એ હેગ્સ હેગ પ્રકારનો છે. હેક્ઝાગોનલ કેમ હોય છે એ રીતે, પણ એના છ અંદર સાઈડ હોય છે સાઈડમાં અને ઉપરનો પાર્ટ છે ફ્લેટ છે. નેક્સ્ટ છે હેગ્સ વોશર હેડ, એટલે અહીંયા એક્સ્ટ્રામાં વોશર આવશે, બાકી બોલ્ટ હેગ્સ આ પ્રકારનો જ છે બટ અહીંયા એક્સ્ટ્રા વોશર આવશે. તો એ પ્રકારનો બોલ્ટ હેડ એની અલગ સ્ટાઇલ છે. નેક્સ્ટ છે સ્લોટેડ હેગ્સ વોશર, સ્લોટેડ એટલે શું, તો કે વચ્ચેથી પાર્ટ પડેલો છે, ભાગ પડેલો છે, તો એને કહેવાય સ્લોટેડ. અને હેગ્સ એટલે કે છ સાઇડના બોલ્ટવાળું છે અને પ્લસ વોશર, એટલે ત્રણેયનું બેયનું કોમ્બિનેશન છે. નેક્સ્ટ છે સોકેટ કેપ હેડ, અ સ્મોલ સિલિન્ડ્રિકલ હેડ યુઝિંગ અ સોકેટ ડ્રાઈવ. તો આ પ્રકારનો એક સિલિન્ડર પ્રકાર છે, એનો જો તમને સાઇડ વ્યૂ બતાવેલો છે અને આઇસોમેટ્રિક વ્યૂ છે. આઇસોમેટ્રિક એટલે શું, એને આમ થોડુંક ટિલ્ટેડ બતાવેલું છે, જ્યારે આ એનો સાઇડ વ્યૂ છે. અહીંયા ગ્રીપ જેવી રચના હોય છે જેથી બોલ્ટ ને પકડથી એટલે કે ખોલવા માટે ઇઝી રહેશે. નેક્સ્ટ છે બટન હેડ બોલ્ટ, અ લો પ્રોફાઇલ રાઉન્ડેડ હેડ યુઝિંગ અ સોકેટ ડ્રાઈવ. તો નીચેનો પાર્ટ છે એ રાઉન્ડેડ છે જો આ પ્રકારની રચના છે અને થોડુંક ટિલ્ટેડ છે, તો આ પ્રકારના બોલ્ટ છે એ બટન હેડ બોલ્ટ કહી શકાય છે. જનરલી આને આપણે ઇન્ફોર્મેશનના સ્વરૂપમાં આપણે યાદ રાખીશું, એક્ઝામમાં આવી શક્યતા ઓછી હોય છે બટ આપણે ઇન્ફોર્મેશનના સ્વરૂપમાં આને ધ્યાન રાખીશું. નેક્સ્ટ છે ફિલિપ્સ એન્ડ ફ્રિયર્સન, તો આ પ્રકારનો જે બોલ્ટ છે. નેક્સ્ટ છે કોમ્બિનેશન કોમ્બો છે, બંનેનો પાર્ટ છે જો અહીંયા તમે જોઈ શકો છો, અને ટોપ વ્યૂ જેવો દેખાય છે આ પ્રકારનો સ્લોટ છે અને અહીંયા થોડી લેન્થ વધારે છે, અહીંયા ઇક્વલી લેન્થ છે. નેક્સ્ટ છે સોકેટ હેગ્સ ઓર એલન, એલન એટલે એલન કી જેવો પ્રકારનું સોકેટ હેગ્સ. સોકેટ એટલે સોકેટ એ છે, હેક્ઝાગોનલ એટલે છ પાર્ટ છે ને, 1 2 3 4 5 6, અને એલન કી પ્રકારનું એનું ઓપન કરવા માટેની એવી રચના હોય છે. નેક્સ્ટ છે વન વે, ઇન્સ્ટોલ વિથ અ નોર્મલ સ્લોટેડ ડ્રાઈવર બટ કેન નોટ બી રિમૂવ વિધાઉટ અ સ્પેશિયલ ટૂલ, બરાબર. એટલે કે આ પ્રકારના બોલ્ટનો ફાયદો એવો છે કે તમે ઇઝીલી બોલ્ટને ફિક્સ કરી શકો, પણ તમારે એને ઓપન કરવું હોય તો એના માટે સ્પેશિયલ એનું જ ટૂલની જરૂરિયાત પડે, જેથી કરીને કોઈ બોલ્ટ ખોલી ના શકે, બરાબર. નેક્સ્ટ છે સ્લોટેડ એસલ, સ્લોટ ઇન અ હેડ. તો આ પ્રકારના બોલ્ટ આપણે જોયેલા જ છે, નોર્મલી સ્ક્વેર, તો ઉપરનો પોર્શન છે એ સ્ક્વેર છે, આ ટોપ વ્યૂ જે દેખાય છે એ સ્ક્વેર દેખાય છે તમને. નેક્સ્ટ છે ટોર્ક્સ, ટોર્ક્સ એટલે જો એનો શેપ આ પ્રકારનો છે, સ્ટાર પ્રકારનો, બટ સ્ટારમાં પાંચ હોય છે, અહીંયા છ પાર્ટ છે. સિક્સ પોઈન્ટેડ સ્ટાર પેટર્ન, બરાબર. સ્ટાર જનરલી આપણે પાંચ સ્ટારવાળી જ વસ્તુ જોઈ હોય છે, બટ અહીંયા સિક્સ પોઈન્ટ છે અને સ્ટાર પેટર્ન છે, સ્પેશિયલી ડિઝાઇન ટુ પ્રિવેન્ટ કેમ આઉટ એન્ડ સ્ટ્રીપિંગ હેડ, બરાબર, એ પ્રકારની રચના છે. નેક્સ્ટ છે આ બે પ્રકારના હેક્ઝાગોનલ છે અને આ ટી નટ છે, તો આ બંને બી ડે ટુ ડે લાઈફમાં આપણે યુઝ કરીએ જ છીએ. તો આ પ્રકારે આપણે બોલ્ટના હેડના સ્ટાઇલ અલગ અલગ આપણે જોઈ. નેક્સ્ટ છે વેરિયસ ટાઈપ ઓફ વોશર, તો અહીંયા જો ફિગર ઉપરથી જ અંદાજ આવશે. પહેલાં તો વોશરનું કામ શું છે, તો કે વોશર છે એનું કામ છે એક્સ્ટ્રા ગ્રીપ પ્રોવાઈડ કરવી અને જે ટેન્શન જનરેટ થતું હોય બોલ્ટમાં એ રિડ્યુસ કરવું. એટલે કે બોલ્ટની નીચે જનરલી આપણે વોશર લગાડેલું હોય છે, બરાબર, જેને દેશી ભાષામાં વાઇસર કહીએ છીએ, બરાબર, બટ ઇટ ઇઝ અ વોશર. તો વોશર છે, જુઓ તમે આ જે એરિયા છે બોલ્ટ કરતાં એનો એરિયા વધારે હોય છે, આની ઉપર ટોપ ઉપર બોલ્ટ આવે, જેથી કરીને શું છે, જેમ એરિયા વધારે એમ જે એમાં ટેન્શન જનરેટ થતું હોય ઇક્વલી ડિવાઇડ થાય, બરાબર. ધેટ્સ વાય આપણે વોશરનો યુઝ કરીએ છીએ, અને ગ્રીપિંગ પોર્શન તો છે જ, બટ
એ સ્ટ્રેસ ને રિલીવ કરે. બરાબર, સ્ટ્રેસ એટલે શું? તો કે તાણ છે, એટલે કે કોઈ જગ્યાએ તમે લોડ આપતા હોય નાની જગ્યાએ, તો એમાં જે લોડનું ડિસ્ટ્રીબ્યુશન છે, એટલે કે બધી બાજુ લોડ સરખા ભાગે વેચવો હોય, જો એરિયા ઓછો હોય તો ઓછી જગ્યામાં ડિસ્ટ્રીબ્યુટ થાય, પણ જો એરિયા વધારે હોય તો વધારે જગ્યામાં, બધામાં ઓછો ઓછો લોડ આવે, ધેટ્સ વાય એની સ્ટ્રેન્થ વધે. તો આ પ્રકારના વોશરને ડોક વોશર કહેવાય છે. ડોક વોશર હેઝ અ લાર્જર આઉટસાઇડ ડાયમીટર એન્ડ આર થિકર દેન ધી સ્ટાન્ડર્ડ, એટલે કે જે સ્ટાન્ડર્ડ વોશર હોય એના કરતાં થોડું થીક હોય છે, બરાબર, જાડું હોય છે. નેક્સ્ટ છે ઓગી વોશર. તો જો એનો શેપ પ્રમાણે તમને અંદાજ આવશે, ઓગી શેપ છે એનો. થિક લાર્જર ડાયમીટર કાસ્ટાઇન વોશર વિથ અ કર્વ ઓર સ્કલ્પ્ટેડ એપિરિયન્સ, ટિપિકલી યુઝ ઇન ડોક એન્ડ વુડ કન્સ્ટ્રક્શન. તો જ્યાં વુડ અને એવું ટિપિકલી એવું પ્રકારનું કન્સ્ટ્રક્શન હોય ત્યાં ઓગી પ્રકારનું વોશરનો યુઝ થાય છે. વોશર સાથે બોલ્ટ હોય જ, બરાબર. નેક્સ્ટ છે સીલિંગ વોશર. આ નિયોપ્રિન વોશર બોન્ડેડ વિથ મેટલ બેકિંગ યુઝ ટુ સીલ આઉટ એર વોટર ઓર ડેમ્સ એન્ડ નોઇઝ એન્ડ વાઇબ્રેશન. સીલિંગ વોશર છે તો એવી જગ્યાએ વપરાય છે કે જ્યાં પાણી અથવા તો એર છે લીકેજ અટકાવવું હોય, બરાબર. એટલે ઘણી વાર ધારો કે કોઈ એવા વેસલ બનાવતા હોય, પ્રેશર વેસલ અથવા કોઈ એવા વેસલ પાણીની ટાંકી બનાવતા હોય, એમાં કઈ બોલ્ટિંગ મારવાના હોય તો પાણી અથવા એ બહાર ન નીકળી જાય, એટલે બોલ્ટની સાથે જ પાછળના ભાગમાં એવું વોશર લગાડે, જેથી કરીને બહારની વસ્તુ અંદર ન હોય, અંદરની વસ્તુ બહાર લીકેજ ના થાય. તો આ પ્રકારના વસ્તુને સીલિંગ વોશર કહેવાય છે. આગળ જોઈએ વેરિયસ ટાઈપ ઓફ નટ હેડ સ્ટાઇલ. તો અલગ અલગ પ્રકારના નટ છે, તો એની સ્ટાઇલ કયા પ્રકારની હોય છે, એનું ક્લાસિફિકેશન કઈ રીતે થાય છે, તો જોઈએ એનું. હેવી હેક્ઝાગોનલ નટ, તો આ જો શેપ છે, નટ છે. નટ અને બોલ્ટ બંને અલગ છે, બધાને ખબર છે, બરાબર. નટ એટલે ફિમેલ પાર્ટ છે, બોલ્ટ એટલે મેલ પાર્ટ છે, બરાબર. અને વોશર એ બંનેની વચ્ચેનું, બરાબર, જે એસેમ્બલી છે એનું એક ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે. તો હવે હેવી હેક્ઝાગોનલ નટ એટલે શું? તો એનો ફિગર ઉપરથી તમને અંદાજ આવશે. હેવીયર પેટર્ન વર્ઝન ઓફ ધી સ્ટાન્ડર્ડ હેક્ઝાગોનલ બોર્ડ નટ. આ પ્રકારની નટ આપણે જોયેલી જ છે. નેક્સ્ટ છે નાયલોન ઇન્સર્ટેડ લોક નટ. નટ વિથ અ નાયલોન ઇન્સર્ટેડ ટુ પ્રિવેન્ટ ધી બેકિંગ ઓફ, ઓલ્સો રિફર ટુ એઝ અ નાયલોક, બરાબર. એટલે કે નાયલોન અને લોક નટ છે, જે બોલ્ટ ઉપર ફિક્સ કરવાથી એ લોક થઈ જાય છે, બરાબર. જેને પાછું એની રીતે પોતાની રીતે રિવર્સમાં આવતું નથી, તો એ પ્રકારની રચના લોક નટ છે. આગળ જોઈએ તો ફ્લેન્જ નટ છે. તો નટ વિથ અ બિલ્ટ ઇન વોશર. તો આ નટ છે ઇનબિલ્ટ વોશર સાથે સંકળાયેલું જોડાયેલું છે. ઇનબિલ્ટ વોશર અને નટ બંને સાથે જ છે, તો આ પ્રકારના નટને ફ્લેન્જ નટ કહેવાય છે. આગળ જોઈએ તો વિંગ નટ છે. વિંગ નામ એટલે આપેલું છે કે અહીંયા એની રચના છે પાંખિયા પ્રકારની છે, બરાબર. એટલે કે એને કોઈ શેપ આ પ્રકાર છે રચના, ધેટ્સ વાય એને કહેવાય વિંગ નટ્સ. આગળ છે કેપ નટ. અ નટ વિથ અ ડોમ શેપ ઓવર ધી એન્ડ ઓફ ધી ફાસ્ટનર. તો આ પ્રકારની રચના છે, ડોમ પ્રકારની રચના છે, તો એટલે એનું નામ છે કેપ. કેપ એટલે ટોપી, આ ટોપી પ્રકારની જ રચના છે, તો એને કહેવાય કેપ નટ. એક્રોન નટ. એક્રોન નટ્સ આર હાઈલી ક્રાઉન ટાઈપ ઓફ કેપ નટ. ક્રાઉન એટલે કે એક જાતનો તાજ જેવી આવી રચના છે, ઉપર જે માથે પહેરવું હોય, બરાબર, કોઈ ટોપી પહેરી તાજ પહેરવું હોય, તો એ પ્રકારની રચના છે. તો આ પ્રકારની વસ્તુને એક્રોન નટ કહેવાય છે. આગળ જોઈએ આ કપલિંગ નટ છે, બરાબર, જે આપણે ડે ટુ ડે લાઈફમાં લગભગ જોઈ જ છે, બરાબર. બે પાર્ટને જોડવા માટે જે નટ વપરાય કપલિંગ નટ છે. જામ નટ છે. જામ નટ એટલે એક્ઝા નટ વિથ રિડ્યુસ ધ હાઇટ, એટલે કે જે નોર્મલ નટ હોય છે એના કરતાથી ઓછી હાઇટનું. બટ હવે જામ એટલે નામ આપેલું છે કે બોલ્ટ અને નટ એકબીજા સાથે ઓર લેપ થઈ જાય છે, ધેટ્સ વાય એનું નામ છે જામ નટ. નાયલોન ઇન્સર્ટેડ જામ લોક, બરાબર. તો આ નાયલોન લોક છે અને જામ બેનું મિક્સ, તો એનું એ નવું પાર્ટ છે નાયલોન ઇન્સર્ટેડ જામ લોક. જેવી એપ્લિકેશન એ પ્રકારે નટનો યુઝ થાય છે. પ્રિવેલિંગ ધ ટોર્ક લોક નટ. અ નોન રિવર્સિબલ લોક નટ યુઝ ફોર હાઈ ટેન્શન હાઈ ટેમ્પરેચર એપ્લિકેશન, બરાબર. એટલે આ પ્રકારનો નટ શું છે, જ્યાં ટોર્ક એટલે કે નોન રિવર્સિબલ, એટલે કે એકવાર જે બોલ્ટ અને નટ ફિક્સ થઈ ગયા તો નટ પોતાની રીતે પાછું અમુક સમય પછી પોતાની રીતે પાછું નથી આવી શકતું, એ લોક થઈ જાય છે, જેથી કરીને કોઈ એવી એપ્લિકેશન હોય
બરાબર, જે ક્રુશિયલ હોય કે જેમાં જો નટ નીકળી જાય તો ડેમેજ થવાની શક્યતા વધારે હોય, તો એવી જગ્યાએ આ પ્રકારના નટ વપરાય છે, જેથી કરીને શું થાય, બોલ્ટ અને નટ એકબીજા સાથે જોડાયેલા જ રહે. એના પછી છે કે લોક નટ, નટ વિથ એન એટેચડ ફ્રી સ્પિનિંગ એક્સટર્નલ ટૂથ વોશર. એટલે કે આ પ્રકારના નટમાં સાથે ટીથ પણ જોડાયેલા હોય છે જો, એટલે પ્રોપરલી એક્ઝેક્ટ બોલ્ટ અને નટ એક સાથે જોડાઈ જાય, તો આ પ્રકારના નટને કે લોક નટ કહે છે, કે લોક નટ. આગળ જોઈએ તો કેસલ નટ, કેસલ નટ આર યુઝ ઇન કન્જક્શન વિથ ધી ક્વાર્ટર પિન ઓર ડ્રિલ શેન્ક ફાસ્ટનર ટુ પ્રિવેન્ટ ધી લૂઝનિંગ. તો આની ગ્રીપ હોય છે બરાબર, એટલે કે આવું કિલા પ્રકાર જેવી રચના હોય છે, ધેટ્સ વાય એને કહેવાય કેસલ નટ. તો અહીંયા આપણે અલગ અલગ પ્રકારના નટના હેડ જોયા, વોશરના ટાઈપ્સ જોયા અને બોલ્ટ હેડના સ્ટાઇલ જોઈ. ટાઈપ્સ ઓફ કી ફોર જોઈનિંગ અ હબ, ફ્લેન્જીસ, પુલીસ, ગિયર્સ એન્ડ ફ્લાયવીલ ઓન અ શાફ્ટ, ઇન્સર્ટિંગ કી ઓફ વેરિયસ શેપ એન્ડ ટાઈપ્સ આર યુઝ. એટલે કે કોઈ બે પાર્ટ્સને જોડવા માટે એક એવો કમ્પોનન્ટ મિકેનિકલ, તો એને આપણે કી તરીકે કન્સિડર કરીશું. જે હબ, ફ્લેન્જ, પુલી, ગિયર, ફ્લાયવીલ, જો એ બધાને જો કોઈ રીતે ઇન્સર્ટ કરવા હોય ફ્લાય શાફ્ટ ઉપર, તો કી સાથે જોડવા અનિવાર્ય રહેશે. કી એટલે એક સ્લોટેડ પ્રકારની રચના કે જેથી કરીને જેને ઉપર માઉન્ટ કરવો હોય બંને કમ્પોનન્ટને જોડવાનું કાર્ય જે કરે છે કી છે. અહીંયા લોક કે બરાબર લોકવાળી કી નથી, આ કીનું કામ એટલું છે કે શાફ્ટ ઉપર કોઈ ગિયર અથવા ફ્લાયવીલને માઉન્ટ કરવું હોય, એટલે કે એને એસેમ્બલ કરવું હોય, તો વચ્ચેના પાર્ટમાં કી ઇન્સર્ટ કરતા બંને એકબીજા સાથે કનેક્ટ થઈ જશે. ધ રિલેટિવ મુવમેન્ટ બિટવીન ધી શાફ્ટ એન્ડ પુલી ઇઝ રિસ્ટ્રિક્ટેડ. એટલે કે જે પુલી અને શાફ્ટ છે એ બંને વચ્ચેની મુવમેન્ટ રિસ્ટ્રિક્ટ થઈ જશે, એટલે હવે એક બંને એક જ પાર્ટ છે એ રીતે થશે. એટલે કે શાફ્ટ રોટેટ થશે તો એની સંપર્ક સાથે જે પુલી છે એ બી રોટેટ થશે, બે પોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલ રોટેટ નહીં થાય, સમજાય. આગળ જોઈએ તો શાફ્ટ એન્ડ કમ્પોનન્ટ્સ લાઇક પુલી, ગિયર, ફ્લાયવીલ્સ રોટેટિંગ ઇન ધ સેમ ડાયરેક્શન એઝ અ સિંગલ યુનિટ. એટલે કે કી ના લીધે શાફ્ટ અને એની ઉપર જે બી પુલી લાગેલી છે, ગિયર છે, ફ્લાયવીલ છે, એ સિંગલ યુનિટ તરીકે આખું કોમ્બિનેશન થઈ જશે અને આખું એક એઝ અ હોલ યુનિટ રોટેટ થશે. તો કીનો ઇમ્પોર્ટન્ટ રોલ એટલે જ કે એક તો પહેલી વસ્તુ કે કોઈ પણ પાર્ટ્સને જે રિલેટિવ મુવમેન્ટ છે, એટલે કે શાફ્ટ અને એની સાથે ગિયર છે, તેનું રિલેટિવ મુવમેન્ટને રિસ્ટ્રિક્ટ કરે. સેકન્ડ થિંગ કે કીના લીધે આખો એક પાર્ટ છે હોલ સિંગલ યુનિટ તરીકે રોટેટ થશે. થર્ડ મોસ્ટ થિંગ કે કી છે એઝ એ એક કમ્પોનન્ટ છે કે જેના લીધે જો લોડ અને શીયર લોડ લાગતો હોય તો પેલા કી ફેલ થાય, જેનો મેઇન પાર્ટ છે ફેલ ના થાય, અને કીને રિપ્લેસ કરવી સહેલી છે, સિવાય કે જો મેઇન પાર્ટ એનો રિપ્લેસ કરવા કરતા, એટલે કી એના લીધે ઇમ્પોર્ટન્ટ છે. કી છે એ બધો લોડ લઈ લેશે, જેથી કરીને જે મેઇન કમ્પોનન્ટ છે શાફ્ટ છે ગિયર છે એના ઉપર વધારે લોડ નહીં લે, અને જો શીયરિંગ થવાનું થશે એટલે કે એના ઉપર જો લોડ લાગવાના લીધે જો કમ્પોનન્ટ ઉપર વધારે લોડ લાગે તો પેલા કી છે એ ફેલ થશે, એટલે કે શું થાય, મેઇન પાર્ટને બચાવે. તો આ પ્રકારની જે એનો ફંક્શન છે કીનો છે. હવે કીના અલગ અલગ પ્રકાર છે, તો પેલું છે પેરેલર કી અને બીજું છે ટેપર કી. પેરેલર કી એટલે કયા પ્રકારની કી, તો ફિગર ઉપરથી તમને થોડું અંદાજ આવશે. તો આ પ્રકારની કી છે, અહીંયા જોઈએ છીએ આપણે, તો એક શાફ્ટ છે, શાફ્ટમાં કોઈ એક કી વે એટલે કે કોઈ ખાંચો બેસાડેલો છે, આ આપણી કી છે, આ પેરેલર કી છે. આ હબ છે, એમાં પણ કી વે સ્લોટ ફિક્સ કરેલો છે, અને બંનેનું એસેમ્બલી આ પ્રકારે દર્શાવેલું છે. અહીંયા વુડરફ પ્રકારની કી છે જેનો આગળ હમણાં ઉલ્લેખ થશે. તો આપણા માટે પેલું છે શંખ કી અને સેડલ કી. તો જો એ બંનેમાં આ પ્રકારે રચના છે, તો શંખ કી કેવી છે અને સેડલ કી કેવી છે, તો એના બંનેમાં પણ ડિફરન્સ છે. તો જોઈએ તો અહીંયા પેરેલલ કીના ત્રણ પ્રકાર છે, શંખ કી, સેડલ કી અને ફિધર કી. બરાબર, હવે શંખ કી અને સેડલ કીમાં થોડો ડિફરન્સ છે, કયા પ્રકારનો ડિફરન્સ છે જોઈએ. તો શંખ કીમાં અહીંયા જોતા તમને આ જે છે સાઈડ વ્યૂ છે અને આ ફ્રન્ટ વ્યૂ છે દેખાય છે. તો અહીંયા જો શંખ કીમાં જે હબ છે અને જે શાફ્ટ છે બંનેમાં ખાંચા પડેલા છે, ખાંચા ઇન ધ સેન્સ કી વે સ્લોટ છે, અને સારી ભાષામાં સ્લોટ કહેશું, તો બંનેમાં સ્લોટ પાડેલા છે, જેથી કરીને જે કી છે એ બંને વચ્ચે ઇન્સર્ટ થઈ જશે, એટલે કે એઝ અ હોલ યુનિટ શાફ્ટ આ જે હેચિંગ કરેલું જે લાઇન છે એ છે,
ઉપરનો પાર્ટ છે હબ છે, જેથી કરીને શાફ્ટ ફરવાથી ઉપરનો હબ જે પાર્ટ છે એ પણ રોટેટ થશે, બરાબર, ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ ડિપેન્ડ્સ ઓન શાફ્ટ રોટેશન. તો આ પ્રકારની કીને શંક કી કહેવાય. જ્યારે બીજી છે સેડલ કી, તો સેડલ કીમાં બંનેમાં ખાંચા નથી પાડતા, માત્ર ને માત્ર જે હબ છે એમાં કી વે સ્લોટ પાડે છે અને શાફ્ટની ઉપર જે સેડલ કી છે એ ઇન્સર્ટ કરી દે છે, જેથી કરીને શાફ્ટની શાફ્ટમાં હવે બીજી વાત છે, શું કામ સેડલ કી ક્યારે વપરાય અને શંખ કી ક્યારે વપરાય છે. તો એ બીજો ફાયદો એ બી છે કે શાફ્ટમાં કોઈ પણ પ્રકારનો કી વે હોલ નથી પાડતા. કી વે હોલ નથી પાડતા એટલે ફાયદો એ છે કે જે શાફ્ટ છે એની જે સ્ટ્રેન્થ છે એ વધે. જો શાફ્ટમાં હોલ એવો પાડી દે તો શાફ્ટમાં મટીરિયલ ઓછું થાય અને જે ટર્નિંગ મોમેન્ટના લીધે જે ટોર્ક જનરેટ થવાના લીધે જો શાફ્ટ ફેલ થાય તો એ અહીંયા સેડલ કીમાં એની શક્યતા ઓછી રહે અને શાફ્ટ એઝ એ હોલ યુનિટ આખું એની સ્ટ્રેન્થ જળવાઈ રહે, બરાબર. તો અહીંયા કઈ રીતે રોટેટ થશે એ બી જોઈએ આપણે. તો શાફ્ટ રોટેટ થવાથી અહીંયા જે સેડલ કી છે એ ફ્રિક્શનના લીધે, બરાબર, ફ્રિક્શન છે અહીંયાના પાર્ટમાં, ફ્રિક્શનના લીધે એની સાથે ઉપરના પાર્ટમાં જોડાયેલી છે હબ સાથે. હબમાં માત્ર એક કી વે સ્લોટ પાડેલો છે અને એની વચ્ચે જે સેડલ કી છે ઇન્સર્ટ કરેલી છે, જેથી કરીને શાફ્ટ રોટેટ થવાથી હબ પણ રોટેટ થશે. તો આખું એનું એક મિકેનિઝમ છે, આ પ્રિન્સિપલ ઉપર વર્ક કરે છે. તો અહીંયા બંનેના આપણે ડિફરન્સ જોયા, શંખ કી ક્યારે વપરાય છે, સેડલ કી ક્યારે વપરાય છે. આગળ છે વુડરફ કી. તો વુડરફ કી એટલે શું છે, તો કે એનો જે શેપ છે આ પ્રકારનો છે, નીચેથી હાફ પોર્શન છે, ઉપરથી ફ્લેટ છે, જ્યારે નીચેથી હાફ પોર્શન છે. હવે અહીંયા હબ છે અને શાફ્ટ બંનેમાં આ પ્રકારના સ્લોટ પાડે છે, જેથી કરીને વધારે કોન્ટેક એરિયા મળે અને જેથી શાફ્ટમાં જેટલો પાવર ટ્રાન્સમિટ થાય એટલો ને એટલો પાવર ટ્રાન્સમિટ હબમાં બી કરી શકે. તો જ્યારે એવી પ્રકારની રિક્વાયરમેન્ટ હોય કે જ્યારે પાવર વધારે ટ્રાન્સમિટ કરવો હોય અથવા ટોર્ક વધારે ટ્રાન્સમિટ કરવો હોય ત્યારે વુડરફ પ્રકારની કીનો યુઝ થાય છે. આ જે ત્રણ પ્રકારની કી છે એ આપણે જોઈ, આ જે છે પેરેલર કી છે. પેરેલર કી એટલે એમાં જે સ્ક્વેર સ્ક્વેર પ્રકાર છે, સ્ક્વેર હોય અથવા તો પેરેલર પ્રકારની રચના જે એને કહેવાય પેરેલર કી. અહીંયા કોઈ પણ જાતનું ટેપર મુવમેન્ટ નથી આપેલું, માત્ર ને માત્ર જે પેરેલર આખો શેપ છે એ જનરેટ થશે. બીજી વસ્તુ છે ટેપર કી. તો ટેપર કી એટલે શું છે, તો ટેપર કી એટલે એનો કોઈ બી એક પોર્શન ટેપર પ્રકારનો હોય છે, તો એવી પ્રકારની કીને ટેપર કી કહે છે. હવે ટેપર કીમાં પણ બે પ્રકાર છે, શંખ કી અને સેડલ કી. તો અગેન પાછું જો આના ફિગરમાં પેરેલરની બદલે ટેપર પ્રકારની કોઈ રચના હોય, બરાબર, શાફ્ટ અને હબમાં બંનેમાં કી વે સ્લોટ આવે અને બંને સ્લોટ ટેપર પ્રકારના હોય તો એને કહેવાય ટેપર શંખ કી. જ્યારે આ પ્રકારના સેડલ કીમાં જો શાફ્ટ નોર્મલ છે અને હબમાં સ્લોટ પાડેલો છે અને એ સ્લોટ કેવો, તો કે ટેપર પ્રકારનો હોય અને કી પણ ટેપર પ્રકારની હોય, તો એવા પ્રકારની કીને ટેપર સેડલ કી કહેવાય છે. એટલે કે જેવી એપ્લિકેશન છે એ પ્રકારે આપણે કીનો યુઝ કરી શકીશું. તો અહીંયા આપણે આ અલગ અલગ પ્રકારના કીના પ્રકાર જોયા અને એનો એપ્લિકેશન બી જોઈ.